नमस्कार मित्रों मित्रों, जो आ वीडियो पसंद आवे ने तो लाइक करजो, शेर करजो और कमेंट पण करजो। अने हाँ, तमारा तरफ थी कोई सलाह सूचन होय तो अमारा मेल आईडी पर मेल करजो। अने हाँ, अमारी चैनल ने सब्सक्राइब करजो अने बेल आइकन दबावानुं भूलता नहीं। हाँ, ક્યાં હતા અત્યાર સુધી? લીલી અરે હતા ને, હોય તું હવે? એક તો હું તારા પાણીપુરીને પૈસાનું સેટિંગ કરતો હોય અને તો ખોટા ખોટા મારી પર વેમ નાખશો? રોજ 7 વાગે આવો છો, અત્યારે 10:30 થયા। એમાં એમ હતું કે આપણા બોસ છે ને, એના 2000 રૂપિયા પડી ગયા અને મને જ ખબર હતી ક્યાં પડ્યા, એટલે એ જાય ને હું એની વાટ જોતો હતો। તો લાવો 2000। પણ એમાં લોસો હું થયો, આપણી ઓફિસમાં કામ કરે લીલી, એ મને જોઈ ગઈ તો મને કહે તમને કબીરસિંહ જોવા લઈ જાઓ, નકર હું બોસને કહી દે। તો મારે પરાણે એને કબીરસિંહ જોવા લઈ જવી પડી અને મારા 700 રૂપિયા વપરાય છે। બોલ, મારી પાસે 1300 રૂપિયા વધ્યા બરાબર, પણ જેવા ફિલ્મ જઈને બહાર નીકળ્યા ને તો મને કહે મને રેસ્ટોરન્ટમાં ખવડાવો, તો એનો હું ખવડાવવા લઈ ગયો અને ભૂખડી બાળસ એટલું ખાધું એટલું ખાધું કે 700નું બિલ આવ્યું। બોલ, હવે વધ્યા કેટલા મારી પાસે? 600 રૂપિયા। તો લાવો 600 રૂપિયા। હા, મારી પાસે 600 વધ્યા, પણ મને કહે હવે હું રિક્ષામાં નહીં જાઉં, મને તમે ટેક્સી કરજો। તો મારી પાસે 300 રૂપિયા લઈ ગઈ। બોલ, ટેક્સીના વધ્યા કેટલા? 300 રૂપિયા। 300 તો આપો, પણ 300માંથી 200નું મેં પેટ્રોલ પુરાવ્યું। હવે 100 રૂપિયા તો આપો। તમે તારા 100 રૂપિયા મેં કોઈને આપ્યા નથી। આલે આ તારી પસા પસાની 2 નોટું, પેટ ભરીને પાણીપુરી ખા બસ। તમે તો છો કેટલા હારા છો, ખોટે ખોટું તમારી ઉપર વેમ નાખતી હતી, કેટલું મારું ધ્યાન રાખો છો તમે। તમે ક્યાં થાયકા આવ્યા છો, હું પાણી લઈ આવું તમારી હાટુ। ભગવાન મનસે ને હર જન્મમાં આ જ પત્ની આપજો, બિચારી બહુ ભોળી છે, ખાલી 100 રૂપિયા માની ગઈ। તમને જરી કઈ કઈ ભાગ પડે છે? બસ હવે તો તારાથી કંટાળી ગયો છું। ઓય, ક્યાં આયલા? તારાથી કંટાળી ગયો છું ને મરવા જાઉં છું, બોલ। બહાર છે ને ટાઢોળું છે, જો શરદી થઈ ગઈ ને તો તમારી ખેર નથી। હાશી વાત છે, મને શરદી થઈ જ જાહે અને જો થઈ જાહે ને તો આ મારા ભૂખા કાઢી નાખશે, એ કરતાં શાંતિથી બેહી જવા દે, હવા નથી કરવી બહુ આજે। ઓય, આ હું કરો છો? તારાથી એટલી હદે કંટાળો છો ને કે મારે 8મા માળેથી ધુપકો મારવો છે। પણ મારી વાત તો સાંભળો, આજે છે ને આપણી ઘરે કીટી પાર્ટી છે, મારી બધી બહેનપણીઓ આવવાની છે। હાચીન? હા હે, તો આપણી સામેવાળા બબીતા ભાભી છે એ આવવાના છે। હા, તમારે તો ઠેકડો મારવો હતો ને? કેવી શો તું, આપણા ઘરની અંદર આવો રૂડો પ્રસંગ હોય અને પ્રસંગમાં પૂજા, નિશા, મહેક અને બબીતા, હું બબીતા ભાભી આવવાના હોય અને મુખ્ય યજમાન જ ઘરમાં ન હોય તો કેવું ખરાબ લાગે? તો હવે ઠેકડો મારવાનું કેન્સલ એમ ને? એ તો હવે કેન્સલ જ હોય ને। હું છે ને તમારી આદતથી હાવ કંટાળી ગઈ છું અને મારી પાસે હવે એક જ રસ્તો છે ઉપર જવાનો, હવે હું ઉપર જાઉં છું। બે મિનિટ ઉભી રહે ખાલી।
કેમ જરૂર પડી ને મારી? અરે તારી માટે મસ્ત ગરીમીક લઈને આવું હું. લે તારે હવે જવું જ છે તો મોઢું મીઠું કરીને જા. મિત્રો આપણા વિડીયોઝ ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ છે, એટલે પ્લીઝ આને કોઈએ ગંભીરતાથી ન લેવું. અને મિત્રો રહી વાત પતિ પત્નીના સંબંધની, તો દુનિયાના બે જ સંબંધો એવા છે કે જે લોહીના ન હોવા છતાંય મહાન છે. એક છે પતિ પત્ની અને એક છે મિત્રતા. અને જો આ પતિ પત્ની મિત્ર બની જાય ને તો કદાચ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંબંધ થઈ જાય. તો તમે પણ જો પતિ પત્ની હોય ને તો મિત્ર બની નડો, જીવન જીવવાની ઘણી મજા આવશે. તો ચલો મિત્રો આ સુંદર વિચાર સાથે રજા લઈએ છીએ, ફરી મળીશું. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. બાકી તમને ખબર છે, રોજે રોજ મોજે મોજ.